જય મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 5નો રીડ 5 મતલબ કે રીડ 1 છે એનો પાર્ટ 2 વિશે અભ્યાસ કરીશું. તો આગળના પાર્ટ 1ની અંદર આપણે ટીચરે ક્લાસની અંદર પોતાનું મંતવ્ય જણાવ્યું છે કે આજે આપણે કે પાલતુ પ્રાણી વિશેનો અભ્યાસ કરવાનું છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનો વિરોધ પણ કરે છે, પરંતુ એ બધા જ વિદ્યાર્થીઓમાંથી પિયા નામની એક છોકરી છે અને આ એક ટોપિક ગમી જાય છે, તો પણ ટીચર એમ કે બધા જ વિદ્યાર્થીઓને ગણકાર્યા વગર એ ટોપિકની શરૂઆત કરે છે. જ્યારે રોહન શમા નામના વિદ્યાર્થીઓથી એ ટોપિકની શરૂઆત થઈ જાય છે અને હવે આજે ટર્મ છે પિયાનો. તો જોઈશું, ટીચર સેઝ ગો ઓન પિયા, ચાલ પિયા, વી હેડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ, અમને એમ કે તારા પાલતુ પ્રાણીઓ વિશે સાંભળવાનું એમ કે ગમશે. ત્યારે પિયા કહે છે કે ઓલમોસ્ટ ઇન ઓડિબલી આઈ હેવ, પિયા કેવી રીતે બોલે છે ઓલમોસ્ટ ઇન ઓડિબલી, ન સાંભળી શકાય તેવી આપણે સામાન્ય રીતે સાંકેતિક ભાષાની અંદર પણ બોલતા હોઈએ છીએ, પરંતુ અહીંયા આગળ બોલે છે છતાં પણ ન સાંભળી શકાય તેવી ધીમેથી એમ કે ધીમા અવાજથી બોલે છે કે આઈ હેવ, મારી પાસે છે એમ કે. ત્યારે સ્ટુડન્ટ્સ કહેશે કે વી કાન્ટ હિયર યુ, અમે તને એમ કે સાંભળી શક્યા નથી, સ્પીક અપ, મોટેથી બોલ, લાઉડર પિયા, મોટા અવાજથી બોલ. ત્યારે પિયા બોલવાનો ફરીથી પ્રયત્ન કરશે કે આઈ હેવ અ અ અ. વિદ્યાર્થી મિત્રો, આ એક એવો શબ્દ છે કે આપણે સ્વાભાવિક રીતે બોલવા માગતા હોઈએ ત્યારે અટકી જઈએ છીએ, ત્યારે આવો એક શબ્દ બોલાઈ જાય છે અ અ અ. અને પિયા કહે છે કે આઈ હેવ, મારી પાસે છે, બોલી શકતી નથી પરંતુ ટ્રાય કરે છે. તો હવે એની એક્શન તમે જોઈ શકો છો કે ટેક્સ અ ડીપ બ્રીથ, ત્યારે એક ગાઢ ઊંધો શ્વાસ લે છે. નાવ ડિસિઝન્સ ઇઝ ટેકન, ધ સ્પીક અપ અ મંકી, અને એક ઊંડો શ્વાસ લઈ અને ઊંચા અવાજથી બોલે છે અ મંકી, એક વાંદરું છે એની પાસે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ, જો આખો આખો ક્લાસ જે છે ને એકદમ શાંત થઈ જાય છે અને ઉત્તેજિત થઈ જાય છે, શેના સાંભળવા માટે પિયાને. ત્યારે વિદ્યાર્થીઓ બોલે છે સ્ટુડન્ટ સેઝ ઓહ અ મંકી, અરે એક વાંદરું, કોચ દેટ્સ અ સો કૂલ, અરે એમ કે તો કેટલું સુંદર હશે, કેટલું સરસ હશે. મેન શી ઇઝ સો લકી, તે કેટલું બધું નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એનવાય, એનવાય એટલે ઈર્ષા. આમાંથી જે વિદ્યાર્થીઓ બોલે ને કે કેટલું બધું નસીબદાર હશે, તો આ પ્રિયાની દેખીતી રીતે પ્રશંસા કરી, પરંતુ આડકતરી રીતે લોકો આવી રીતે આપણી નિંદા પણ કરતા હોય છે, ઈર્ષા અદેખાઈ પણ કરતા હોય છે. ત્યારે ટીચર કહે છે ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ હર સ્પીક, ગો ઓન પિયા, વિદ્યાર્થીઓ એને બોલવા દો, ગો ઓન પિયા, તું પિયા તું ચાલુ રાખ. ત્યારે પિયા કહે છે કે યા ઓકે, હા એમ કે હા હું ચાલુ રાખીશ, દેટ્સ ઇટ, હા એમ જ, એવી રીતે જ. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, મારી પાસે એક વાંદરું હતું, સો કેન આઈ ગો નાઉ, હવે એમ કે જાઉં, એટલું બોલી અને તે જવા માટે ટીચર પાસે પરમિશન માગે છે, શું એમ કે હવે હું જાઉં. ત્યારે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ કહે છે કમ ઓન, ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ, એમ કે ચાલુ રાખ, ટેલ અસ સમ મોર, એના વિશે થોડુંક વધારે જણાવ, અનયુઝ્યુઅલ પેટ, આવું તો અમે કદી સાંભળ્યું જ નથી એમ. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, અને એના વિશે થોડુંક વધારે અમને જણાવ, એના વિશે થોડુંક વધારે અમને સંભળાવ, એવું કહેશે. ત્યારે પિયા બોલવાનો પ્રયત્ન કરશે યસ વેલ, હા ચલો એમ કે ચલો સાંભળી લઈએ આજે આપણે. ત્યારે સ્ટુડન્ટ્સ 1 બોલે છે કે સો ક્યુટ, કેટલું સુંદર છે, અને સ્ટુડન્ટ્સ 2 પણ બોલે છે, પ્રશ્ન કરે છે સ્વાભાવિક રીતે કે ઇટ ઇઝ બોય ઓર અ ગર્લ, તેમ કે બોય છે કે ગર્લ. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓની અંદર છોકરો અને છોકરી ના હોય, બરાબર, અહીંયા આગળ બોય એટલે નર અને ગર્લ એટલે નારી અથવા તો માદા, એટલે એમ કે નર હતી કે નારી. ત્યારે પિયા કહે છે અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, હા એ એમ કે નારી જ હતી, એ માદા જ હતી, વાસ્તવિક રીતે એ માદા હતી, અને હસે છે, આખો ક્લાસ હસે છે એમ કેટલું સાંભળીને. ત્યારે પિયા બોલે છે આગળ ઇટ ઇઝ અ કેપ્યુચિન મંકી, એક કેપ્યુચિન વાંદરું હતું. બધા જ વિદ્યાર્થીઓ કહે છે વોટ, એમ કે શું. ત્યારે પિયા કહે છે કેપ્યુચિન મંકી, તે એક કેપ્યુચિન વાંદરું હતું. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું, ઓકે. પ્રશ્નો છે કે વોટ ઇઝ ધ પેટ ઓફ પિયા, પિયાનું પાલતુ પ્રાણી શું હતું, અથવા તો શું છે, તો કેપ્યુચિન મંકી, અને વેર ઇટ ઇઝ ફ્રોમ, તે ક્યાંથી હતું, તો ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, એ દક્ષિણ અમેરિકાથી લાવેલા હતા. ઇટ ઇઝ ક્વિટ રેર, અને તે ભાગ્યે જ મળતું હોય એવું પાછું પણ હતું, તમે જુઓ. ત્યારે સ્ટુડન્ટ્સ 4 બોલે છે કે વેર ડીડ યુ ગેટ ઇટ, તને આ ક્યાંથી મળી ગયું હતું, એમ કે ભાગ્યે જ જોવા મળતું હોય તેવું, અને એ પણ તને ક્યાંથી મળ્યું એમ.
ત્યારે પિયા કહે છે કે માય અંકલ બ્રોટ હર ઇન ચેઇલી, એના અંકલ એના કાકા છે જો હુ બ્રોટ હર, બરોબર, તો એના કાકાએ આપી હતી એવો પણ પ્રશ્ન છે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, તે એક પ્રાણીઓના તજજ્ઞ છે, સ્પેશિયાલિસ્ટ એટલે નિષ્ણાત છે. એન્ડ સો હી ગોટ હર, આથી જ તે તેણીને લાવ્યા હતા, મતલબ કે પેલી વાંદરીને. ત્યારે સ્ટુડન્ટ્સ બોલે છે કે વાવ દેટ્સ ઓસમ, અરે વાહ ખૂબ જ સુંદર. હાઉ ઓલ્ડ ઇઝ શી, તે કેટલી ગરડી છે, તેની ઉંમર પૂછે છે જો વાંદરીની. હાઉ લોંગ હેવ યુ હેડ હર, તે તારી પાસે કેટલો સમય એમ કે કેટલા સમય સુધી એમ કે રોકાયું હતું. વોટ ડઝ શી ઈટ, તે શું ખાતું હતું અથવા તો શું ખાય છે. વોટ ડઝ શી વિયર, તે શું પહેરે છે. વોટ ડઝ શી સ્લીપ, તે કેવી રીતે સૂવે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી કાઢે છે એકસાથે. ત્યારે ટીચર કહે છે કે ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન, એમ કે શાંતિ રાખો શાંતિ રાખો. કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ, એમ કે શાંતિ રાખો મહેરબાની કરીને. અધરવાઇઝ એટલે અહીંયા આગળ તમે જો વોર્નિંગ આપે છે, નહીં તો આઈ વિલ હેવ ટુ ગો ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, નહીં તો હું તમને એમ કે લખવા માટે આપી દઈશ. જો વિદ્યાર્થી મિત્રો કેટલી મસ્ત એવી વાત કરે છે, એમ કે તમે શાંતિ રાખો નહીં તો હું તમને કંઈક ના કંઈક ગૃહ કાર્ય આપી દઈશ, એવી વાત કરે છે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ, અને આથી જ બધા જ વિદ્યાર્થીઓ ચૂપ થઈ જાય છે, એકદમ શાંત થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો ભાગ આપણે આગળના વિડીયોની અંદર શીખીશું. થેન્ક યુ.